હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હા, અત્યારે તો ઘરે રહીએ એટલે આપણે મજામાં જ રહીએ, બરાબર ને? તમે બધા ઘરમાં ને ઘરમાં કંટાળી ગયા છો. ઓ, તો તમારો કંટાળો દૂર કરવા માટે મારી પાસે એક આઈડિયા છે. તમારે સાંભળવો છે? ઓકે, તો હું આજે તમારી માટે એક સરસ બાળ વાર્તા લઈને આવી છું. તમારે સાંભળવી છે? એવું છે, તો ચલો આપણે વાર્તા સાંભળીએ. આ વાર્તા તમે ધ્યાનથી સાંભળજો, બરાબર છે? પછી હું તમને પૂછીશ કે આ વાર્તામાં શું આવ્યું, તો તમારે મને કહેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વાર્તાને ધ્યાનથી સાંભળો અને નિહાળો. એક નાનકડું ગામ હતું. તે ગામમાં રમીલા નામની છોકરી તેની માતા સાથે રહેતી હતી. રમીલાની માતા ખેતી કામ કરતી. રમીલા ચોથા ધોરણમાં ભણતી હતી. શાળાએથી ઘરે આવીને પણ તે વાંચવા બેસી જતી. રમીલાની માતા પર ઘર અને ખેતી કામ એમ બંને જવાબદારી હોવાથી એ ઘણીવાર રમીલાને પણ ઘરકામ સોંપ્યા કરતી. જેવી રમીલા નિશાળે જવા નીકળે કે તેની માં રમીલાને કંઈક ને કંઈક કામ સોંપી દેતી. રમીલાએ કહ્યું, ઓ માં, મારે નિશાળનો સમય થઈ ગયો છે, હું નિશાળે જાઉં છું. તેની માએ કહ્યું, બેટા, આ વાસણ સાફ કરી દે, પછી નિશાળે જજે. આવું રોજ બનવા લાગ્યું. જેવી રમીલા શાળાએ જવા નીકળે કે તરત તેની માં તેને ટકોરે અને નાનું મોટું ઘરનું કામ તેને સોંપ્યા કરે. રમીલા આજ્ઞાંકિત છોકરી એટલે તેની માએ કીધેલું કામ પૂરું કરે અને પછી શાળાએ જાય. શાળાએ તે સૌથી છેલ્લે પહોંચે. રમીલાએ કહ્યું, માં, નિશાળનો ઘંટ વાગ્યો, મારે મોડું થયું, હું નિશાળે જાઉં છું. તેની માએ કહ્યું, બેટા, આ એક બે રોટલા બનાવી દે, પછી નિશાળે જજે. ચોમાસાની ઋતુ આવી. મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. રમીલાને તો વરસાદ વરસતો હોય તો પણ શાળાએ જવું જ હોય. તેને તો ભણવાનું ખૂબ જ ગમતું, પણ વરસાદ પડતા ખેતરમાં વાવણી કરવાની હોય. રમીલાની માતાને ખેતરમાં વાવણી ક્યારે થઈ રહેશે તેની ચિંતા હતી. રમીલાએ કહ્યું, માં, વરસાદ ખૂબ જ છે, પણ મારે તો નિશાળ જવું જ પડશે. તેની માએ કહ્યું, બેટા, અત્યારે વાવણીના દિવસો છે. બેટા, આજે શાળાએ જા, પણ કાલથી ના જતી. આમ વાવણીના દિવસોમાં રમીલાનું શાળાએ જવાનું અટકી ગયું અને તેની માતાના કામ રમીલાએ માથે લઈ લીધા, જેમ કે ખેતરમાં ઘાસ કાપવું, ઘરે કપડાં ધોવા, ઘર અને આંગણું સાફ કરવા. આવા નાના મોટા કામમાં રોકાઈ જવાને કારણે રમીલા તો નિશાળે જવાનું ભૂલી ગઈ. ક્યારેક તે નિશાળે જવાનું પૂછતી, પણ તેની માતા તેને શાળાએ જવાની ના પાડતી અને કંઈક ને કંઈક ઘરકામ ચીંધતી. ઘણા દિવસ રમીલા નિશાળે ન ગઈ એટલે તેના વર્ગ શિક્ષક રીના બહેન તેના ઘરે આવ્યા. તેણે રમીલાની શાળામાં ગેરહાજરીનું કારણ પૂછતા રમીલાની માતાને કહ્યું કે તમારી રમીલા કેમ શાળાએ આવતી નથી. રમીલાની માતાએ જવાબ વાળ્યો કે છોકરીની જાતને વધારે ભણાવીને શું કરવાનું. રમીલાની માની વાત સાંભળી તેના શિક્ષક રીના બહેને ખૂબ જ દુઃખ થયું. તેમણે પોતાના હાથમાં રહેલું પુસ્તક ખોલી તેમાંથી આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલનું ચિત્ર બતાવ્યું અને કહ્યું, જુઓ આ ચિત્ર, આ મહિલા આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા. તેમનું નામ છે શ્રીમતી પ્રતિભા પાટીલ. શ્રીમતી પ્રતિભા પાટીલ વિશે સમજાવ્યા બાદ રીના બહેને બીજું ચિત્ર ખોલ્યું.
તે અવકાશ વિજ્ઞાની કલ્પના ચાવલાનું હતું. તે ચિત્ર બતાવી શિક્ષિકા બહેને છોકરીઓને કેમ ભણાવવું જરૂરી છે તે સમજાવ્યું. આ ચિત્ર જુઓ, આ છે કલ્પના ચાવલાનું ચિત્ર, જેઓ મોટા મહિલા અવકાશ વિજ્ઞાની હતા. રમીલાની માતા વિસ્મય પામ્યા. ત્યારબાદ રમીલાના શિક્ષકે કિરણ બેદીનું ચિત્ર બતાવ્યું. આ ચિત્ર કિરણ બેદીનું છે. કિરણ બેદી એટલે ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી. તેમણે જેલના કેદીઓને સારા નાગરિક બનાવવાનું કાર્ય ઉપાડ્યું હતું. તેમનું ચિત્ર બતાવી રમીલાના શિક્ષકે સમજાવ્યું, જુઓ એક ભણેલી સ્ત્રી શું કરી શકે. રીના બહેને બધાની વાત કરીને સમજાવ્યું કે દીકરીને ભણાવવાથી સમાજને કેટલો મોટો ફાયદો થાય છે. તેમણે પોતાનું પણ ઉદાહરણ આપ્યું, હું પણ સ્ત્રી જ છું, હું પણ ભણીને તમારા ગામમાં જ ભણાવું છું, તમે પણ તમારી દીકરીને જરૂર ભણાવો. શિક્ષિકા બહેનની આ બધી વાતો રમીલાની મા પર અસર થઈ. તેમણે દીકરીના ભણતરનું મૂલ્ય સમજાયું. તેમણે રમીલાને પોતાની પાસે બોલાવી રમીલાને નિશાળે જવાની છૂટ આપી અને કહ્યું, દીકરી કાલથી રોજ નિશાળે જજે. તો ફ્રેન્ડ્સ, વાર્તા સાંભળવાની મજા આવી ને? હા, તમારા જેવી જ એક તમારી ફ્રેન્ડની વાર્તા હતી, બરાબર? એનું નામ શું હતું? રમીલા. જોયું ને ફ્રેન્ડ્સ, એના ઘરમાં એના મમ્મીને એ બંને પોતે રહેતા હતા. એ છોકરીના પપ્પા ન હતા, તેમ છતાં એ છોકરીને ભણવાની ખૂબ જ ધગસ હતી અને એ ભણવાની સાથે ઘરના બધા જ કામ કરતી હતી, તેને મમ્મીને મદદ કરતી હતી, બરાબર ને? તો તમારે પણ આની પાસેથી શું શીખવું જોઈએ? હા, આપણે ભણવાની સાથે સાથે આપણે બીજાને પણ મદદરૂપ થવું જોઈએ. ઘરમાં વડીલોને આપણે મદદ કરવી જોઈએ, સાચી વાત ને? ઓકે, હવે હું રજા લઉં છું, ફરી મળીશું, બાય.